नमस्कार मित्रों, स्वागत है तमारू HNGU स्टडी पॉइंट यूट्यूब चैनल ना एक नवा वीडियो में। मित्रों, अत्यार सुधी तो गुजरात में जे गवर्नमेंट परीक्षाओं अने जे जाहिर परीक्षाओं लेवामां आवती थी एना ज पेपर लीक थता हता, परंतु आ वक्ते तो जे परीक्षाओं यूनिवर्सिटी द्वारा लेवामां आवे छे एना पेपर सुधी पण लीक करी देवामां आव्या छे। तमे अहींया वाँची सको छो ए प्रमाणे BBA अने BCOM सेमेस्टर 5 ना पेपर लीक करी देवामां आव्या छे। आजना आ वीडियो नी अंदर आपणे डिटेल नी अंदर समझीशुं के आ पेपर कई यूनिवर्सिटी ना छे अने कोना द्वारा लीक करवामां आव्या छे। तो अहींया जे प्रमाणे लख्युं छे ए प्रमाणे गुजरात में फरी एक वार पेपर लीक, परीक्षाना एक दिवस अगाउ केन्द्रों पर पेपर मोकलवाना सौराष्ट्र यूनिवर्सिटीना निर्णयथी हजारों विद्यार्थीओना भविष्य साथे फरी एक वार चेड़ा। तमे वाँची शको छो ए प्रमाणे 13 ઓક્ટોબરે લેવાનારી બંને પરીક્ષાના પેપરની એક એક કોપી 12 ઓક્ટોબરે દિવ્ય ભાસ્કર પાસે પહોંચી। સ્પર્ધાત્મક અને કોલેજ સહિતની પરીક્ષાના પેપર ફૂટવાના સિલસિલો છેલ્લા કેટલાક સમયથી થંભી ગયો હતો, પરંતુ દિવ્ય ભાસ્કર પાસે સેમેસ્ટર 5 BBA અને BCOMની સેમેસ્ટર 13 ઓક્ટોબરે લેવાનારી પરીક્ષાના 2 પેપર પહોંચ્યા હતા। આ બંને પેપર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજો પર પણ પહોંચી ગયા હોવાનું પરીક્ષા વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું। એટલે કે આ જે પેપર થયા છે BBA અને BCOMના, એ બંને પેપર છે એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના લીક થયેલા છે, પરીક્ષા વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું। આ પેપર કોણે ફૂટ્યું અને એની સાથે કોણ કોણ સંડવાયેલું છે એના સાથે સરકારી તંત્ર ઝડપથી તપાસ કરે એવી સંભાવના છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આ વર્ષથી 2 નહીં પરંતુ 1 દિવસમાં 3 તબક્કે પરીક્ષા લેવાનું શરૂ કર્યું છે અને આ પરીક્ષાઓ 13ના રોજ BBAના અને BCOMના 13-10-2022નું જે પેપર હતું એ 12 તારીખે જ દિવ્ય ભાસ્કર જોડે પહોંચી ગયું હતું। એટલે આ બંને પેપર એક દિવસ પહેલાં જ વિદ્યાર્થીઓ જોડે પહોંચી ગયા હતા। આ રહી બંને પેપરની નકલ, તમે અહીંયા વાંચી શકો છો BCOM અને BBA આ બંને પેપરોની નકલ અહીંયા પેપરની અંદર પ્રસિદ્ધ કરવામાં આવી છે। કોલેજનું પરિણામ 100% આવે તેવી તરફેણ પણ કરતા હોય છે। અમુક ખાનગી કોલેજોના સંચાલકો રાતે જ વિદ્યાર્થી પાસે પેપર લખાવી લેતા હોવાની ચર્ચા, અને ભાસ્કરનો ઉદ્દેશ માત્ર પરીક્ષાની સિસ્ટમમાં સુધારો લાવવાનો છે। આ જે પેપર લીક થયા છે એની અંદર, એટલે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એવું નક્કી કર્યું હતું કે હવે એક દિવસ અગાઉ જ પેપર કોલેજોમાં મોકલી આપવાના। તો આ બાબતોનો લાભ લઈ કેટલાક ખાનગી કોલેજોના સંચાલકો વિદ્યાર્થીઓને 100% એમનું રિઝલ્ટ આવે અને એમની કોલેજની સારી પ્રતિષ્ઠા દેખાય એટલા માટે તેઓ એક દિવસ અગાઉ જ તેમની કોલેજના વિદ્યાર્થીઓને પેપર આપી દેતા હોય છે। તો આ રીતે આ પેપર લીક થયા હોવાનો અંદેશો છે। તો મિત્રો, આ હતો આજનો આ વિડીયો જેની અંદર આપણે જે આ પેપર લીક થયું છે એના વિશે વાત કરી છે। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।